જીવનની બાળકો આજે આપણે ગુજરાતીમાં સ્વાધ્યાય આગળ લખીશું તો આપણે પાર્ટ 1 માં સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 લખ્યો હતો આજે આપણે પ્રશ્ન 2 લખીશું તો બધા ગુજરાતીની ક્લાસ વર્કની નોટ કાઢો ક્લાસ વર્ક નોટમાં જો તમારે પ્રશ્ન 1 ના નીચે જગ્યા હોય તો નીચેથી અને પાનું ભરાઈ ગયું હોય તો નવા પાને સૂચના લખો પ્રશ્ન 2 તમારે પાઠની કે સ્વાધ્યાયની સૂચના લખવાની નથી કારણ કે આપણે અગાઉ એ સૂચના લખેલી જ છે તમારે પ્રશ્ન 2 નીચેના પ્રશ્નના ઉત્તર 2 3 વાક્યમાં લખો સૂચના લખ્યા પછી નીચે લીટીમાં સવાલ લખો સુગ્રીના માળામાં કોણ છે સુગ્રીના માળામાં શું તકલીફ પડતી હશે તો સુગ્રીનો માળો તો સુગ્રીના માળામાં કોણ હોય સુગ્રીના બચ્ચા તો સુગ્રીના માળામાં તેના બચ્ચા છે હવે સુગ્રીના માળામાં શું તકલીફ પડતી હશે તો સુગ્રીનો માળો જાડી ડાળીએ લટકતો હશે અને જાડકાને સુગ્રીનો માળાનો મુખ નીચેથી હોય છે એના આવવા જવાનો રસ્તો નીચેથી હોય છે તો એ શું આપણે પહેલા ટીચરે જ્યારે પાઠ સમજાવ્યો ત્યારે તમને બતાવ્યું હતું માળો દોરીને તો એનો માળો શું જવાનો રસ્તો ક્યાંથી હોય નીચેથી હોય છે એટલે સુગ્રીને આવવા જવામાં તકલીફ પડતી હશે તો જવાબ તમે જવાબ લખશો તો પણ ચાલશે આ પ્રમાણે જવાબમાં એરો કરશો તો પણ ચાલશે તો સુગ્રીના માળામાં તેના બચ્ચા છે તેના બચ્ચા છે હવે સુગ્રીનો માળો ચાલતી ડાળીએ લટકતો રહે છે સુગ્રીનો માળો જાળની ડાળીએ ડાળીએ લટકતો રહે છે તેનું મુખ નીચેથી હોય છે નીચે હોય છે નીચેથી હોય છે તેથી સુગ્રીને આવવા જવામાં તકલીફ પડતી હશે તેથી સુગ્રીને આવવા જવામાં તકલીફ પડતી હશે આ જોઈ અમને
પડી બધી નજરા પડી ચલો આગળ બધાએ સવાલના જવાબ સારા અક્ષરે વ્યવસ્થિત મારી સાથે લખવાના રહેશે આગળ બીજો સવાલ બીજો સવાલ કે વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો વરસાદ બંધ થવાની રાહ જોઈએ વરસાદ બંધ થાય એટલે આપણે આગળ ચાલવા માંડીએ તો વરસાદ આવતો હોય અને મારી પાસે છત્રી ન હોય તો વરસાદ આવતો હોય અને મારી પાસે છત્રી ન હોય તો અને વરસાદ બંધ થાય કે બંધ પડે પછી જ હું આગળ ચાલી કે જવું તો આ સવાલ જવું તો તમે તમારી રીતે પણ લખી શકો કે વરસાદ ના આવે તો આપણે હું જાણી બે ત્રણ મહિના ઘર વગર
રહેવાનું થાય ત્યારે તમને અને સી મજા જો તે પ્રશ્નો પૂછે છે આપણે સી મજા આવે અમે તમને એ પૂછ્યું કે કોઈ કારણ છે તમારે બે ત્રણ મહિના ઘર વગર રહેવા માટે તો કઈ ગરબાજીએ જતા ઘર વગર રહેવા થાય તો તમને સી તકલીફો પડે અને સી મજા આવે મજા આવે ના મજા તો ના જ આવે તકલીફો બહુ પડે ધારો કે શિયાળો હોય તો ઘર વગર ઠંડી લાગે પછી ઉનાળો હોય તો ગરમી અને પછી તાપ લાગે બહુ પછી વરસાદ હોય તો પલળી જવાય રાત્રે ઉપર આવે નહીં એ બધી તકલીફો પડે અને મજા શું આવે તો જેમ બધા રખડતા પશુઓની જેમ રખડવાની મજા પડે બાકી તકલીફો વધારે પડે મજા આવે નહીં તો જવાબ કોઈ કારણસર બે ત્રણ મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે શિયાળો હોય તો ઠંડી લાગે હોય તો ઠંડી લાગે ઉનાળામાં તાપ લાગે ઉનાળો હોય તો તાપ લાગે કે ગરમી લાગે હોય તો ગરમી લાગે ચોમાસામાં પલળી જવાય અને ઉપર આવે નહીં મજા ન આવે ગમે ત્યાં રખડવાની
બધા જમી ગયું સુગરી વન વગડામાં
又把气呼哇嘛。लटकती जाई डाली पर माळो बनावे छे ते खेतरमांथी घास के घासना के अनाज ना खेतरमांथी घासना के अनाज ना पातळा रेषा के जे घास पण आपण कही शकिए पातळा रेषा नाही બધાએ સવાલના જવાબ વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાના રહેશે જો તમારે રહી જાય તો વચ્ચે સ્ટોપ કરીને પણ તમે વ્યવસ્થિત રીતે સવાલના જવાબ લખી શકો અક્ષર સારા કાઢી વ્યવસ્થિત લખાણ લખેલું હોવું જોઈએ चलो आगर सातवां सवाल અંગારામાં અંગારા એટલે
કરીને લાકડાના હોય ખબર છે તમને તો અંગારાના તાપડે કાપતા જોયા અને લાલ લાલ હતા એટલે વાંદરાને એવું લાગ્યું કે મરચાનો તાપડો હશે કે લાલ રંગના મરચા સમજ્યો ખટખટ વાંદરો એ લાલ રંગના મરચા સમજ્યો એટલે એ ખેતરમાંથી લાલ મરચા ગણીને એમને મરચાનું તાપડું કર્યું હશે ખટખટ વાંદરાએ કેટલાક માણસોને તાપણી તાપણી તાપતા જોયા તાપતા જોયા તાપણામાં લાલ લાલ અંગારા જોયા અંગારા જોયા ખટખટ સમજો કે આ તો લાલ મરચા છે આ તો લાલ રંગના મરચા છે તેનાથી ઠંડી ઉગાડી શકાશે એમ એવું લાગ્યું કે તેનાથી ઠંડી ઉગાડી શકાશે વાંદરાઓએ લાલ મરચાનું તાપડું કર્યું હશે આમ સમજી વાંદરાઓએ લાલ મરચાનું તાપડું કર્યું હશે વ્યવસ્થિત રીતે બધાએ ગુજરાતી ક્લાસ સરખું નોટમાં લખવાના તો રહેશે જ સાથે સાથે હું હોમવર્ક આપતી નથી અત્યારે હું આનું હોમવર્ક આપતી નથી બધા પતી જશે પછી સાથે લખાવીશ તો અત્યારે બધાએ 1-7 પ્રશ્ન વ્યવસ્થિત ક્લાસ સરખી નોટમાં લખવાના અને વાંચીને તૈયાર કરવાના રહેશે હોમવર્કમાં આપણે તૈયાર કરવા માટે જ આપીએ છીએ